રમેશભાઈ, આંદોલન હતું, તમારી માગણી હતી, શું થયું? એ મેણસીભાઈ સોલંકી જે મૃત્યુ પામ્યા હતા, પછી જે અમારી એક માગણી હતી સમાજની, ભાઈ કંપની એને વળતર આપે, એના માટે થઈને અમે રાતથી લઈને સવારના સુધી અમે પોતાએ બધાએ ટ્રકોને રોકીને આંદોલન કર્યું હતું, અને છતાંયમાં કોઈ કંપનીથી કોઈ આગે ના આવતા અમે મેણસીભાઈની ડેડબોડી લઈને અને બૈડા ચોકડી ઉપર બેસી ગયા હતા. પછી કંપની અને બધાને અમે ટૂંકમાં એકબીજાને ભલામણ કરતા, બધા અમારા સમાજના બધા આગેવાનો, પુરુષોત્તમભાઈ હોય, રાજેશભાઈ હોય, ઉદયભાઈ હોય, દેશભાઈ હોય, ભૂપનભાઈ હોય, ઉપાબેન હોય, આ બધાને પોલીસ સ્ટાફે, આ બધાએ અમને ટૂંકમાં પૂરેપૂરો સહાય સહકાર આપ્યો, અને પોલીસ ખાતાએ પણ અમને પૂરેપૂરો સહકાર આપ્યો હતો. અને પછી કંપનીના મેનેજર સાથે અને લોકો સાથે, કંપનીના અધિકારો સાથે અમારા આગેવાનો બધી ચર્ચા કરી અને જવાબદારી લીધી હતી. એનું કહેવા, એ લોકોનું કહેવાનું હતું કે અમને પૂરેપૂરું વળતર આપશે. એ બાબત અમે સમાજ અને બધા આગેવાનોનો અને પોલીસ સ્ટાફનો અને જે બધા લોકો, જેટલા લોકો અમારા બધા સાહસ સહકાર આપ્યો હતો, મીડિયાનો, બધાનો પૂરો આભાર. હરેશભાઈ, સુખદ સમાધાન થયું છે એ જાણવું છે કે કઈ રીતે સમાધાન થયું છે, મતલબ કેટલા દિવસની અવધિ આપી છે, શું વળતરમાં આપવાનું છે, કઈ રીતનું આ સમાધાન છે? સમાધાનના વળતર બાબતમાં અમારા સમાજના જે મુખ્ય આગેવાન છે એને અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે. કોઈ સમય મર્યાદા આપી નથી, પણ એવું કીધું છે કે 10-15 દિવસમાં એનું નિવારણ લાવી જશે. કઈ રીતનું નિવારણ, મતલબ? એટલે જે એના પરિવારની માંગણી હતી કે એના પરિવારના જે એક એક વ્યક્તિ હતો એ વયો ગયો, એને જે વળતર રૂપે દેવાનું થાય છે એમાં કોઈ ચોખવટ બધી વાત નથી, પણ આગેવાનો એ જવાબદારી લીધી છે કે એના પરિવારને ક્યાંય પૂરું વળતર આપશે. સર, હું એવું કહું છું કે માનો કે વળતરમાં લેટ થાય તો તમારું શું આયોજન છે? વળતરમાં લેટ થાય તો અમારું આયોજન પાછું જે હતું એ જ